ચલો નેક્સ્ટ બટા નેક્સ્ટ મુદ્દો સૂચંક આંકના ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આ સૂચંક આંક શેમાં ઉપયોગી છે આપણે તો શીખી રહ્યા છે આ ઉપયોગ શેમાં થાય તો આપણે આગળ જોઈ ગયા તમને શરૂઆતમાં કીધું કે સૂચકાંક દરેક દરેક બાબત માટે ધ્યાનમાં રાખવાની બાબત છે બરાબર આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય તો પહેલું છે સૂચંકાંક વ્યાપારી પરિસ્થિતિના સૂચંકાંક એના માટે પણ ઉપયોગી છે ધંધાની અંદર વેપારની અંદર આર્થિક બાબતો જાણવું હોય તો તેના માટે પણ સૂચ્યાંકાંક જરૂરી છે જથ્થાબંધ ભાવનો સૂચ્યાંકાંક જથ્થાબંધ ભાવમાં શું હોય છે તો ઘણીવાર છૂટક ભાવ જથ્થાબંધ ભાવ ફુગાવવાનો દર હોય તો તેના માટે આ સૂચ્યાંકાંકની ગણતરી કરવામાં આવે અને એના આધારે નક્કી થતું હોય છે ત્રીજું જીવન નિર્વાહનો ખર્ચનો સૂચાંક જીવન નિર્વાહનો ખર્ચનો સૂચાંક એટલે શું લોકોનું આયુષ્ય રોજગારી બેરોજગારી બરાબર એની ખરીદશક્તિ એની મોંઘવારી ભથ્થું કર્મચારીને પગાર એ બધું જાણવું હોય તો તેના માટે પણ આ ગણતરી કરવામાં આવતી હોય એટલે એના માટે જરૂરી છે ત્યાર પછી માનવ વિકાસ મનુષ્યનું આયુષ્ય અપેક્ષિત આયુષ્ય કેટલું છે ત્યાર પછી એનું જીવન ધોરણ કેવું છે એનું શિક્ષણનું સ્તર કેવું છે એ જાણવા માટે પણ આ માનવ વિકાસ આંક જરૂરી છે ટૂંકમાં કહીએ તો સૂચાંકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો પહેલું વ્યાપારમાં જથ્થાબંધ ભાવમાં જીવન નિર્વાહ માટે માનવ વિકાસના સૂચ્યાંક માટે રાષ્ટ્રીયની આવક માટેના સૂચાંકાંક દેશની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે દેશની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે દેશની માથાળીક આવક કેટલી છે દેશની અંદર ઉત્પાદન કેટલું થાય છે એની રાષ્ટ્રીય આવક કેટલી છે એ જાણવા માટે આ સૂચાંકાંક જરૂરી છે ઔદ્યોગિક ઉત્પાદકતાનો સૂચાકાંક ઔદ્યોગિક ઉત્પાદકતા એટલે શું કે કેટલાક મોટા મોટા ઉદ્યોગો હોય તો એ ઉદ્યોગો આપણા દેશના વિકાસ દરમાં મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે તે ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને એમની પરિસ્થિતિ કેવી છે એમનું ક્ષેત્ર કેવું છે કયા ધંધાની અંદર કેટલા રૂપિયા મળે છે કઈ રીતે દેશના વિકાસમાં કામ આવે છે હુનર ઉદ્યોગ કેવા છે બધા અલગ અલગ સમયે કેવા કેવા ઉદ્યોગ કેવા કયા ફેરફાર થાય છે એ બધું જાણવા માટે આ સૂચકાંક જરૂરી છે ત્યાર પછી કૃષિ પેદા સૂચંક કૃષિ પેદા સૂચંકમાં શું હોય છે કે દેશની અંદર ખેડૂતો જે ખેતી કરતા હોય અને દેશની અંદર કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન થશે એ પણ જરૂર છે વિદ્યાર્થી મિત્રો તમને એક બાબત કહી દઉં કે કોના ખેતરમાં શું આવેલું છે તે પણ ગવર્મેન્ટને ખબર હોય છે અને તેના આધારે તેઓ નક્કી કરે કે આ વર્ષે મગફળીનો પાક સારો થશે કપાસનો મગ પાક સારો થશે શેનું વધારે ઉત્પાદન થશે એ લોકોને ખબર પડતી હોય કેમ તો કે એમની પાસે ડેટા આવતા હોય બરાબર દરેક ગામડાના તલાટી હોય એમની પાસેથી માહિતી લઈને કે આટલા વિસ્તારમાં આ વસ્તુ વાવેલું છે અને એના પરથી કઈ વસ્તુનો ભાવ વધશે કઈ વસ્તુનો ભાવ ઘટશે તે જાણી શકાય છે ત્યાર પછી આયાત નિકાસ સૂચાંક દેશની અંદર આયાત નિકાસ માટે પણ આ સૂચાંકા જરૂરી છે બરાબર દેશની આયાત નિકાસ ઊંઢિયામની આવક વિદેશી નાણું કેવી રીતે આવશે ઊંડીયામણનો દર શું હશે રૂપિયાનો અને ડોલરનો ભાવ કેવી રીતે નક્કી થશે એ જાણવા માટે આયાત નિકાસ સૂચનાંક જરૂર છે ધંધો રોજગારનો સૂચાંક દેશની અંદર ઘણીવાર લોકો કહે ને કે દેશમાં બેકારી વધી ગઈ તો કેવી રીતે નક્કી થતી બેકારી કોણ બોલતું હોય આ બેકારી વધી ગઈ પણ એ ચોક્કસ આંકડા હોય એની ચોક્કસ ગણતરી હોય અને આ ધંધા રોજગારનો સૂચાંક દ્વારા જાણી શકાતા હોય છે અને એના પરથી પડે કે ભાઈ આવા આવા મહામારીની અંદર આટલી બેકારી વધી ગઈ આટલો આટલી રોજગારી વધી ગઈ આવી પરિસ્થિતિ સર્જાશે એ આના આધારે થતું હોય છે એટલે રોજગારી બેરોજગારી જાણવા માટે આ સૂચાંકાંક જરૂર છે ત્યાર પછી મૂડી રોકાણનો સૂચાંકાંક તો વિદ્યાર્થી મિત્રો જાણવું હોય કે ઘણીવાર અમુક પ્રકારના વાઇબ્રન્ટ સમિતિઓ સમિતિઓ રચાતી હોય છે વિદેશીઓ આવીને આપણા દેશમાં રોકાણ કરતા હોય છે અને પછી એના આધાર નક્કી થાય કે ભાઈ આપણા દેશની અંદર શેર માર્કેટ કેવું છે શેર બજારની અંદર કેટલા પૈસા આવ્યા છે કઈ કંપની સ્થપાઈ છે કઈ કંપની નવી આવી કયા લોકોએ આપણા ત્યાં ઇન્વેસ્ટ કર્યું છે આપણા ત્યાં કેટલા લોકોએ ડિબેન્ચર ખરીદેલા છે ડિબેન્ચરનો દર શું છે સરકારી જામીનગીરીમાં શું પૈસા રોકેલા છે બધી બાબતો આના આધારે નક્કી થતી હોય રોકાણના સૂચંક દ્વારા એના દ્વારા આપણે એને જાણી શકીએ છીએ અને છેલ્લું લાસ્ટ છે કાચા માલનો સૂચાંક આ આના દ્વારા શું થાય છે કે આના આધારે નક્કી થાય છે કે દેશની અંદર વેપારીઓ ઉદ્યોગપતિઓ અર્થશાસ્ત્રીઓ વગેરે ઉત્પાદક વેચાણ નીતિમાં જરૂરી માર્ગદર્શન લોકો પૂરું પાડે અને અમુક આ સૂચાંક દ્વારા આપણને ખબર પડે કે દેશની અંદર કેટલી વસ્તુ તૈયાર છે કેટલો કાચો માલ છે એ બધું ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓ દ્વારા આપણને જાણવા મળે એટલે એના માટે પણ સૂચનકાંક જરૂરી છે